અર્થાત મુહૂર્ત આ શબ્દથી આપણે અજાણ નથી, કારણ કે કોઈ પણ ભૂમિ પર બાંધકામ શરૂ કરતા પૂર્વે ત્યાં ખાડો ખોદીને શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે ખાત મુહૂર્ત. પરંતુ શા માટે કરવામાં આવે છે ખાત મુહૂર્ત, અને જો તે યોગ્ય રીતે ન થાય તો મનુષ્યને કેવી મુશ્કેલીઓ આવી પડે છે, આવું જાણીએ આ ખાસ વાતના માધ્યમથી. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મિત્રો આપનું સ્વાગત છે. હું છું પ્રફુલ્લભાઈ શાસ્ત્રી. મિત્રો આજે હું તમને જણાવીશ ખાત મુહૂર્ત વિશે. મિત્રો ખાત મુહૂર્ત જે છે એ પણ બહુ મહત્વનું હોય છે. ખાત મુહૂર્ત કેમ કરવામાં આવે છે, ખાત મુહૂર્તની અંદર નાગ ચક્ર કેમ જોવામાં આવે છે, ખાત મુહૂર્ત ક્યારે કઈ જગ્યા ઉપર કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તે આજે હું તમને સંપૂર્ણ જાણકારી આપું છું. મિત્રો જ્યારે કોઈ પણ મકાનનું બાંધકામ આપણે કરવું હોય કે ચાહે કઈ પણ વસ્તુ કરવી હોય, મકાન હોય કે ઓફિસ હોય કે કઈ પણ વસ્તુ, તો પહેલા એ ભૂમિમાં કરવામાં આવે છે ખાત મુહૂર્ત. મતલબ ધરતી માતાની પૂજા કરવામાં આવે છે અને એક કલશની પૂજા કરી એમાં પંચરત્ન પંચ ધાતુ નાગને મૂકીને આપણે કલશ એ જમીનની અંદર મૂકતા હોઈએ છીએ. પરંતુ ઘણી વખત આપણે જોયા જાણ્યા વગર ઈચ્છા થાય ત્યાં આપણે ખાત કરીએ છીએ, મતલબ એનો ખાડો કરીને ઈચ્છા થાય ત્યાં આપણે મૂકી દેતા હોય છે. મિત્રો આવું ચોક્કસ આવું ક્યારેય ન કરતા, કેમ કે આપણને ખબર નથી કે નાગ ચક્રનો નિયમ શું છે. એવું કહેવામાં આવે છે કે જે 14 બ્રહ્માંડ છે, જેમ ભૂલોક ભૂવલોક મહાલોક જનલોક તપલોક સત્યલોક, એમ ધરતી આપણે ભૂમિ જે છે ભૂમિની નીચે પણ અમુક લોક આવેલા છે. ભૂમિની નીચે 10,000 યોજન નીચે આવેલું છે અતલ, એની નીચે આવેલું છે વિતલ, એની નીચે આવેલું છે સુતલ, એની નીચે આવે છે રસાતલ, મહાતલ અને પાતાલ, અને 14 અને પાતાલની નીચે એવું કહેવાય કે શેષ નારાયણની ફણા ઉપર બધા આ સમસ્ત બ્રહ્માંડ ટકેલા છે, આવું આપણું શાસ્ત્ર કહે છે. બીજા નંબરની વસ્તુ નાગલોક પણ છે, અને નાગલોકનું એક નાગ જે છે એમાં પૃથ્વી જે છે પૃથ્વી એ પણ નાગની ફણા ઉપર છે. જ્યારે યજ્ઞ હોય ત્યારે ભૂમિ કુર્મ અને અનંત ધરતી માતા, કુર્મ એટલે કાચવાદેવ અને નાગદેવની પૂજા આપણે કોઈ પણ હવન કરીએ ત્યારે પહેલાં એ પૂજા કરવામાં આવે છે, ત્યાર પછી કુંડ પૂજા અને ત્યાર પછી હવન કરવામાં આવે છે. પરંતુ જ્યારે આપણે જ્યારે રાશિ પ્રમાણે ઘણી વખત આપણે જોઈએ છીએ કે મહિના પ્રમાણે કે નાગ પોતાની દિશા બદલતો હોય છે ભૂમિની અંદર. જેમ કે સમજો કે આપણું કોઈ આપણે ઘર બનાવીએ ત્યારે હંમેશા ચાર પાયા આપણે ખોદતા હોઈએ છીએ, તો ચાર પાયામાં જોવાનું કે ભાઈ નાગ કઈ દિશામાં છે, નાગનું પૂંછડું કઈ દિશામાં છે, નાગની પીઠ કઈ દિશામાં છે, અને યોગ્ય દિશા જોઈને આપણે ખાત મુહૂર્ત કરવું જોઈએ. દાખલા તરીકે હું તમને સમજાવું, જેમ કે ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયુ ચાર ખૂણા હોય, ચાર ખૂણાની અંદર એક ખૂણામાં નાગનું મસ્તક હોય તો સામે એ નાગની પૂંછ હોય, અને નાગનો જે પીઠનો ભાગ જે છે કાં તો આ બાજુ કાં તો આ બાજુ હોય, મતલબ ત્રણ જગ્યામાં નાગના અંગ હોય છે, અને જે જગ્યા ખાલી હોય તે જગ્યામાં ખાત મુહૂર્ત કરવાનું મહત્વ આપણા શાસ્ત્રમાં કહેલું છે. અને નાગ જે છે મહિને દર 3 મહિને પોતાની દિશા બદલતો હોય છે, એટલે અલગ અલગ જગ્યાએ જતો. જે મહિનામાં આપણે મુહૂર્ત કરીએ જે માસમાં કરીએ છીએ ત્યારે નાગ ચક્ર જોવું પડે કે ભાઈ નાગનું મુખ કઈ બાજુમાં છે, નાગની પીઠ કઈ બાજુમાં છે અને નાગની પૂંછ કઈ બાજુમાં છે. જો તમે જોયા જાણ્યા વગર તમે એ ડાયરેક્ટ મુહૂર્ત કરો છો, મતલબ કેવું કહેવાય કે નાગના મસ્તક ઉપર જો ખાડો કરવામાં આવે અને ત્યાં ખાત મુહૂર્ત કરવામાં આવે તો નાગના મસ્તક ઉપર જે મનુષ્ય ખાત કરે છે તો એ ઘરની અંદર રહેવા ગયા પછી એ એવું કહેવાય છે કે પરિવારમાં કોઈનું મૃત્યુ થતું હોય છે. બીજા નંબરમાં લખ્યું છે કે નાગનો જે પૂંછડીનો ભાગ હોય અને ત્યાં જો ખાત કરવામાં આવે છે તો શું થાય, તો જે મનુષ્ય નાગના પૂંછડીની ઉપર ખાત કરે છે તે ઘરની અંદર સૌથી વધારે રોગ આવે છે. અને વાત કરીએ નાગના પીઠ ઉપર, તો નાગના પીઠ ઉપર જો તમે ખાત કર્યું હોય તો એ ઘરમાં એ જગ્યામાં ગયા પછી મનુષ્યને ધનહાનિ મોટા પાયે થાય છે. અને જે જગ્યામાં નાગનો કોઈ અંગ ન હોય, જે જગ્યા બાકી હોય ત્યાં જ આપણે ચોક્કસ ખાત મુહૂર્ત કરી છે. અને તે વખતે શક્ય હોય તો સારા વિદ્વાન કોઈ જ્યોતિષીને કે સારા વિદ્વાનની મદદ લઈને આપણે જોવાનું કે ભાઈ નાગ ચક્ર પ્રમાણે કઈ દિશા ખાલી છે, કઈ દિશામાં ખાત મુહૂર્ત કરવું જોઈએ. ચોક્કસ ખાત મુહૂર્ત જોઈને જો તમે એ પૂજા કરો છો, એ ઘરમાં રહેવા જાઓ છો, તો જે જગ્યા ખાલી હોય ત્યાં ખાત મુહૂર્ત થાય તો ત્યાં મનુષ્યને એના તમામ કાર્ય સિદ્ધ થાય છે. અને ત્યાં ગયા પછી એ જગ્યામાં આવ્યા પછી એની ઉત્તરોત્તર પ્રગતિ પણ બહુ જોરદાર થાય છે, અને નાગદેવના આશીર્વાદ પણ એને રહે છે, ધરતી એનું કલ્યાણ કરે છે. કેમ કે ઘણીવાર આપણે જોઈએ છે કોઈ મકાન ધરતી આપણે લીધી અને એ પછી નવા મકાનો બીજા આપણને ઓટોમેટિક આપણને મળતા હોય છે, મતલબ અનેક સંપત્તિઓ મળશે. કેમ કે જગ્યા સારી હોય, ભૂમિ સારી હોય અને યોગ્ય ખાત આપણે કર્યું હોય તો એનું પરિણામ પણ આપણને સારું મળે છે.
ખાતમુહૂર્ત કરતી વખતે સારા એવા વિદ્વાન પંડિતની સહાય ચોક્કસ લેવી, એના દ્વારા વૈદિક મંત્રોચ્ચારણ સાથે તમારે જે જગ્યામાં ખાત કરવાનું તે માટે તે જગ્યામાં તે ધરતી માતાને પહેલા પગે લાગવાનું, ધરતીનું જે માટી હોય એનો તિલક કરવાનું અને ધરતી માતાની કંકુથી શ્રીફળ વધેરી કંકુ દ્વારા છાટા કરીને પૂજા કરવાની અને ત્યાં ખાત કરીને ખાડો કરીને તમારે એક કલશની અંદર પંચરત્ન પંચ ધાતુ મૂકવાના, નાગદેવની પૂજા કરીને નાગદેવની કોઈ પ્રતિમા હોય એ અંદર મૂકવાની, ગુરુમ કહેતા કાચબા દેવજી છે એની પ્રતિમા તમારે મૂકવાની અને સાથે એક સ્વસ્તિક જેને આપણે સાથીઓ કહીએ તો સ્વસ્તિકનું કોઈ એક હોય પ્રતિક તો એ પણ મૂકી શકાય, અથવા તમે એ જે કલશ છે એમાં પણ સાથીઓ બનાવી શકો છો અને એ કલશને વંદન કરી ભાગ્ય ઉપર લગાવી અને એ ખાડાની અંદર તમે જ્યારે મૂકો છો ખાત કરીને અને એને જ્યારે વંદન કરો છો તો ચોક્કસ તમને સારું એક પરિણામ તમને પ્રાપ્ત થાય છે. રહી વાત ખાત ક્યારે ન કરવું જોઈએ, હવે જ્યારે ખાતની આ તો મેં નાગચક્રની વાત કરી પરંતુ વાર પણ ચોક્કસ ખાત મુહૂર્તમાં જોવો જોઈએ. તો મંગળવાર મંગલો ભૂમિપુત્ર છ, મંગળવારના દિવસે ને રવિવારના દિવસે બને ત્યાં સુધી ખાત મુહૂર્ત ન કરવું જોઈએ. વાસ્તુ પૂજા તમારે કરવી હોય તો એ પણ બને ત્યાં સુધી રવિવાર અને મંગળવારે વાસ્તુ પૂજન પણ ન કરવું જોઈએ. બને ત્યાં સુધી શાસ્ત્ર પ્રમાણે આપણું જે શાસ્ત્ર જે છે એમાં ઘણું બધું જ્ઞાન છે, તમે જ્યારે પણ કંઈ પણ કરવું હોય તો સારા એવા વિદ્વાનની સહાય પંડિતોની સહાય એ માટે લો, કેમ કે તમને ચોક્કસ સારા મુહૂર્ત આપે છે અને એ મુહૂર્ત તમારા જીવનમાં તમારું કલ્યાણ કરે છે. મિત્રો જ્યારે જ્યારે તમે ખાત મુહૂર્ત કરો છો ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે ખાત મુહૂર્ત કરો છો ત્યારે એક નાગ ગાયત્રી મંત્ર છે એ પણ તમારે ત્યાં ખાત મુહૂર્ત કરતી વખતે ત્યાં પગે લાગીને બોલવાનું છે. નાગ ગાયત્રી એટલે નાગદેવની જે ગાયત્રી મંત્ર છે બને ત્યાં સુધી 108 વખત એનો મંત્ર જાપ કરજો. મંત્ર છે ઓમ નવકુલાય વિદમહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પઃ પ્રચોદયાત. આ ભગવાન નાગદેવનો નાગ ગાયત્રી મંત્ર છે. ખાત મુહૂર્તના દિવસે ચોક્કસ 108 વાર આ તમારે બોલવાનું છે જેથી નાગ બહુ પ્રસન્ન થાય છે. ઓમ નવકુલાય વિદમહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પઃ પ્રચોદયાત. અને શક્ય હોય ત્યારે તમે પ્રસાદમાં પણ કુલેરનો પ્રસાદ અને શ્રીફળ પણ અહીંયા વધેરીને તમે નાગદેવને પ્રસન્ન કરી શકો છો, ધરતી માતાના પણ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. અને ખાત ચોક્કસ સારા મુહૂર્તમાં સારી જગ્યાએ અને યોગ્ય રીતે જો કરવામાં આવે છે તો તે ભૂમિમાં સદૈવ ધરતી માતા એ પરિવારનું કલ્યાણ કરે છે અને નાગદેવ પણ એને આપે છે અપાર ધન. આજે મિત્રો સરસ મજાની જાણકારી આપી છે, આગળ પણ આવા સરસ મજાના વિષય ઉપર હું જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં, મને આપો હવે રજા. જય ભગવાન. કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં માત્ર આપનું જ્ઞાન હશે જે આપનો કદી સાથ નહીં છોડે. આ વાક્યનો અર્થ સમજાવતો આવો જાણીએ આજનો સુંદર સુવિચાર. આજનો સુવિચાર, ફક્ત જ્ઞાન જ એવો અક્ષય પાત્ર છે જે કોઈ પરિસ્થિતિમાં ખાલી નથી થતું. સાચું જ્ઞાન વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં માર્ગદર્શન આપે છે. તો દર્શક મિત્રો, સંસારનો પ્રત્યેક માનવી મનની શાંતિ અને આત્માનો આનંદ મેળવવા સતત વલખા મારે છે. તેની પાસે સુખ સગવડના અઢળક ભૌતિક સાધનો હોવા છતાં કળિયુગનો આ માનવી અતિ મહેનતના અંતે પણ આનંદ મેળવવામાં સફળ થતો નથી. આનંદની પ્રાપ્તિ માત્ર પ્રભુ ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. તો નિત્ય આપણે પણ આ જ રીતે ભક્તિ સંદેશના માધ્યમથી ઈશ્વરની ઉપાસના કરતા રહીશું. આજે મને આપશો રજા. નમસ્કાર.